नमस्कार। 12મા ધોરણમાં આપણે આગળ લઈએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ ત્રણેય સંયોજનોના હવે એના ક્રિયાશીલ સમૂહ એમાં કોણ કોણ છે? તો આલ્કોહોલમાં OH છે, ફિનોલની અંદર OH છે અને ઇથરમાં OR છે। તો આ ક્રિયાશીલ સમૂહના બંધારણો જોઈએ। તો બંધારણ માટે પહેલા મિથેનોલ લઉં છું, CH એટલે આલ્કોહોલ। ચાલો આલ્કોહોલ એની અંદર ઉદાહરણ લઉં છું, મિથેનોલ CH3O અને H। જો બંધારણની અંદર ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હંમેશા હોય, એના બે એક કાર્બન સાથે અને એક હાઇડ્રોજન સાથે સિગ્મા બંધથી જોડાયેલો હોય, આ આલ્કોહોલ થયો। એના પછી ફિનોલ લઉં, ફિનોલની અંદર કાર્બનનું સંકરણ, કારણ કે બેન્ઝીન છે એનો મતલબ કે એમાં કાર્બન 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 કાર્બન, તો કાર્બનનું સંકરણ કયું હશે? SP2। અહીંયા કાર્બનનું સંકરણ કેવું હોય? SP3। ઓક્સિજનનું સંકરણ SP3 અને એની સાથે અહીંયા O અને પછી H જોડાયેલો છે। તો આ કારક ઓક્સિજનનું સંકરણ કેવું હોય? તો એ તો SP3 છે। અને પછી ઇથર લઈએ, ઇથર એટલે CH3O અને CH3। ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં, બધી જગ્યાએ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય। હવે આમાં આ કાર્બનનું સંકરણ SP3 SP3 અને SP3। અચ્છા, હવે બધાનો બંધ કોણ? જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ હોય તો આ બંધની એક તો લંબાઈ હોય 142 પીકોમીટર। સી અને ઓની વચ્ચેની સિગ્મા બંધની બંધ લંબાઈ 142 પીકોમીટર હોય। હવે અહીંયા કાર્બન અને ઓક્સિજનમાં કાર્બનનું સંકરણ SP3 અને આનું પણ SP3 છે, તો અહીંયા બંધકોણ કેટલો હોવો જોઈએ? તો 109ની આસપાસ હોય, આ બંધકોણ હોય 109 અંશ। આની જે લંબાઈ છે ON, એની લંબાઈ લગભગ 96 કે 95 પીકોમીટર હોય। આ આખું આનું આલ્કોહોલનું બંધારણ થઈ ગયું। ફરી તમને કહું, આલ્કોહોલમાં કોણ હોય? તો કે R છે, O અને H। O ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, સંકરણ SP3 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 હોવાને કારણે લગભગ આનું બંધકોણ 109ની આસપાસ હોય। ઓ અને સી વચ્ચેની બંધ લંબાઈ હંમેશા, જેમ કાર્બન અને કાર્બનની બંધ લંબાઈ કેટલી હોય છે? એક બંધ હોય તો 154 પીકોમીટર, કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો કેટલી હોય? 134, અને કાર્બન કાર્બન ત્રિબંધ હોય તો કેવી રીતે? 120 હોય। આ બધું ફિક્સ જ છે, હંમેશા આટલી જ બંધ લંબાઈ જોવા મળે। એવી રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ આ આપણી 142 પીકોમીટર હોય। ઓકે, આ થઈ ગયું આપણો આખો આલ્કોહોલનું બંધારણ। હવે લઈએ કોનું? તો કે ફિનોલ। ફિનોલમાં કાર્બનનું સંકરણ SP2 છે। હવે અહીંયા એક વસ્તુ બેટા ધ્યાને રાખવાની છે કે આ બેન્ઝીન ચક્ર હોવાને કારણે સંસ્પદનની ઘટના થાય, સંસ્પદનની ઘટના થાય, તેથી કરીને ઓક્સિજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ સંસ્પદન સાથે સંયુગ્મન થવાને કારણે વચ્ચે વારંવાર અહીંયા દ્વિબંધ જેવી ઘટના થાય। હવે જુઓ, દ્વિબંધ હોય ને ત્યારે એની બંધ લંબાઈ નાની હોય, એક બંધ હંમેશા વધારે હોય, પછી કોઈ પણ પરમાણુ હોય, કાર્બન કાર્બન હોય કે કાર્બન ઓક્સિજન હોય, તેથી કરીને અહીંયા કાર્બન અને ઓક્સિજન ની જે બંધ લંબાઈ છે 142, એની સાપેક્ષે આ બંધ સેજ ટૂંકો થશે। કેમ ટૂંકો થશે? કારણ કે બેન્ઝીન ચક્રમાં સંસ્પદનની ઘટના થાય એટલે પાઈ બંધ એક ધારો કન્ટિન્યુ ફરે, જેથી કરીને આ બંધમાંના ઇલેક્ટ્રોન વારંવાર કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જેવી ઘટના સંયુગ્મન થઈ, એ સંસ્પદનમાં ભાગ લઈ અને વારંવાર અહીંયા દ્વિબંધ જેવી ઘટના થાય, પરિણામ સ્વરૂપે આ સી અને ઓની બંધ લંબાઈ હોય એના કરતાં આની બંધ લંબાઈ ઓછી જોવા મળવાની છે, તેથી કરીને આ જે બંધ લંબાઈ, આ બંધ લંબાઈ છે એ 136 પીકોમીટર થાય। એટલે જો અહીંયા કેટલી હતી? 142, અહીંયા કેટલી? નહીતર જનરલી દરેકમાં ફિક્સ હોય છે, એમ કાર્બનનો ઓક્સિજન ફિક્સ હોય છે, પણ અહીં કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે। હવે એના પછી આ બાજુના પોર્શનની અંદર પણ પેલો એક બંધકોણ રહી ગયો, ચાલો આનો બંધકોણ, કાર્બનનું સંકરણ SP3 છે એટલે એનું ઓક્સિજનનું પણ સંકરણ આમ SP2 છે, પણ SP3 હોવાને કારણે આ બંધકોણ કેટલો થશે? 109, એટલે કે અહીંયા જે બંધકોણ હતો ને એટલો જ બંધકોણ જસ્ટ નજીક થશે, કદાચ VSEPR સિદ્ધાંતને કારણે થોડો ડાઉન થયો હોય, 108 પોઈન્ટની સમથિંગ થતો હોય, એટલે 109 મેં લખ્યો છે, પેલો પણ 109। પહેલામાં અહીંયા ખાસ જોવાનું છે, અહીંયા આ વસ્તુ એ છે કે આમાં કાર્બન અને ઓક્સિજન આની બંધ લંબાઈ જનરલી 142ની આસપાસ, એટલે કે 141 પીકોમીટર, એ VSEPR સિદ્ધાંત થતી હોય કે, પણ આ જે બંધકોણ છે ને આ એ બંધકોણ 111.7 થઈ જાય। હવે આવું કેમ? તો આપણને એમ થાય કે ભાઈ સર, આની અંદર તો VSEPR સિદ્ધાંત અનુસાર ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો એના આમ અપાકર્ષણને કારણે આ બંધકોણ ઘટવો જોઈએ। બેટા, એક્ઝેક્ટ આ રીતે ન હોય, આ રીતે હોય એટલે અપાકર્ષણ એટલું બધું નહીં થાય, પરંતુ બંને અહીંયા R જોડાયેલા છે, ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ
સમૂહ હોવાને કારણે આ બે વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે શું થાય? આમ થાય. આમ થાય એટલે બંધકોણ વાસ્તવમાં કેટલો થવો જોઈએ? આનું સંકરણ SP3 છે અને બંધકોણ કેટલો થવો જોઈએ? તો કે 109 થવો જોઈએ. પણ આમ થાય છે એનો મતલબ કેટલો થઈ જાય છે? 111.7. આ થઈ ગયું ત્રણે ત્રણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો. સંયોજનો ત્રણ સંયોજનો કોણ? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. ક્રિયાશીલ સમૂહ OH છે, ક્રિયાશીલ સમૂહ OH છે અને ક્રિયાશીલ સમૂહ OR છે. આમ ત્રણ આપણા પાઠની અંદર મૂળભૂત જે ઘટકો છે એના બંધારણો કેવા હોય, બંધ લંબાઈ કેટલી છે, બંધ કોણ કેટલો છે અને સંકરણ. સંકરણમાં ખાસ ધ્યાન રાખજો કે ફિનોલમાં બેન્ઝીન ચક્ર હોવાને કારણે એની અંદર કાર્બનનું સંકરણ થાય છે SP2. હવે જોઈએ છીએ આલ્કોહોલની બનાવટ. બહુ મસ્ત ટોપિક હવે આવે છે, ઇન્ટરેસ્ટિંગ. આલ્કોહોલની બનાવટમાં પહેલા આલ્કોહોલની બનાવટ જોઈએ, પછી ફિનોલની જોઈએ. પહેલું આલ્કીનમાંથી, હવે જો બેટા આલ્કીનમાંથી હું બે રીતે બનાવું છું. એક છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા અને એના પછી બોરેશન, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. પેલો હું કહું છું એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન બંને કેમાંથી બનાવું છું? આલ્કીન. આલ્કીન લીધો, ચાલો મેં આલ્કીન લઉં છું. CH3CH2 એટલે કે આ કોણ છે? પ્રોપીન છે. હવે મેં કયો પહેલી મુદ્દો કયો લીધો? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. એનો મતલબ કે ઉદ્દીપક તરીકે તમે કોણ લો છો? એસિડ લો છો. ઓકે, અને શું કરો છો? શું કરો છો? હાઇડ્રેશન. જો હાઇડ્રેશન એટલે પાણી અંદર જવું અને ડિહાઇડ્રેશન એટલે પાણી બહાર નીકળવું. તમે કરો છો શું? આલ્કીનમાંથી, આલ્કીન એટલે પ્રોપીન, મેં એક ઉદાહરણ લીધું છે આલ્કીનનું. આલ્કીનના કેવી એસિડ ઉદ્દીપકી, એસિડ ઉદ્દીપક એટલે એસિડ ઉદ્દીપક લીધો અને શું કર્યું? હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે પાણી હું નાખું છું. ઓકે, તો આમાં તો એક્ઝેક્ટ વસ્તુ છે કે દ્વિબંધ, આનું કાર્બનનું સંકરણ SP2 છે, આ કાર્બનનું સંકરણ પણ SP2 છે. તો આની અંદર કોણ હોય? H+ હોય અને OH- હોય. તો માર્કોનિકોફના નિયમ અનુસાર આલ્કીનની જ્યારે આવા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને આ દ્વિબંધ છે ને એ દ્વિબંધ તૂટી જાય અને બંને જગ્યાએ એક એક વસ્તુ જોડાઈ જાય. તો એક એક વસ્તુ જોડાશે, એક અહીંયા જોડાશે, એક અહીંયા જોડાશે. તો અહીંયા કોણ જોડાશે? OH. એટલે હું આ બંધ તોડી અને અહીંયા OH લગાડું છું. ચાલો કરું CH3CH અને CH2. તો આ જગ્યા બંધ તૂટી, એક બંધ તૂટે, હંમેશા બે વચ્ચે એક બંધ તૂટે એટલે બે સંયોજકતા ખુલે. જો બે સંયોજકતા ખુલી, આ કાર્બનની આ કાર્બનની, તો અહીંયા કોણ જોડાશે? અહીંયા કોણ જોડાશે? અહીંયા કોણ જોડશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા, આ કાર્બન સાથે હાઇડ્રોજન, બે SP2 વાળા છે એ મારી પાસે ઓછા હાઇડ્રોજન છે, વધારે હાઇડ્રોજન છે. ઓછા હાઇડ્રોજન સાથે કોણ જોડાશે? પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક, જેને આપણે માર્કોનિકોફનો નિયમ કહીએ છીએ. તો અહીંયા કોણ આવી જશે? OH આવશે અને અહીંયા H આવી જાય એટલે આ થઈ જશે CH3. દ્વિતીયક આલ્કોહોલ તમને મળ્યો. ખાસ ધ્યાન રાખજો, હું એ શબ્દ વાપરું છું, દ્વિતીયક આલ્કોહોલ. ઓકે, આ પ્રક્રિયા પૂરી થઈ. શું પ્રક્રિયાનું નામ હતું? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે પાણી ઉમેરાવું. કાંઈ ન કર્યું, પાણીમાં એચ અને OH હતું, આ બંધ તૂટી ગયા, એક અહીં OH આવી ગયું, અહીં એચ આવી ગયું અને તમારો થઈ ગયો આલ્કોહોલ. આલ્કોહોલ કયો થયો? દ્વિતીયક આલ્કોહોલ મળ્યો. હવે આની ક્રિયાવિધિ કરીએ. ઓકે, ચાલો પહેલું સ્ટેપ, આલ્કીન છે એને હું આ રીતે આમ દર્શાવું છું. આ આલ્કીન, આ આલ્કીન થયો. ઓકે, હવે તમે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો છો તો પહેલાં બી આ વચ્ચે પ્રક્રિયા કરે. હમણાં આપણે ખબર છે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય તો કેવું થાય? તો કે આ પાણીનો અણુ મૂકું તો પાણીમાં એક H, પાછો અહીંયા H અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય. એમાંનો જે H છે ને, H એની પાસે કાંઈ વસ્તુ ઇલેક્ટ્રોન બિલેક્ટ્રોન છે જ નહીં. એટલે આ ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન છે ને એમાં એક ઇલેક્ટ્રોન પોતે અહીંયા મૂકી દીધો એટલે બંધ થઈ ગયો. બંધ થઈ ગયો પણ એ બંધ થવાને કારણે આ ઇલેક્ટ્રોન આ બાજુ ગયો એટલે ઓક્સિજન ઉપર શું થયું? પ્લસ. જેને આપણે નામ આપીએ છીએ કેવું? H3O+. પહેલું સ્ટેપ આ થાય છે. હવે આ સ્ટેપનું નામ શું કેવું? તો કે H3O ના ઇલેક્ટ્રોન અનુરાગી. આ કોણ બન્યો? H3O ના ઇલેક્ટ્રોન અનુરાગી. એનો મતલબ કે આ બાજુ ક્યાંક ઇલેક્ટ્રોન છે, એના તરફ H3O શું થાય છે? હુમલો કરે છે. એટલે ઇલેક્ટ્રોન જો અહીંયા છે, અહીંયા ઇલેક્ટ્રોન હોય ને, એટલે અહીંયા શબ્દ શું વાપરે? પહેલાં તો પ્રકારે શું કે? H3O ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા, આની ઉપર હુમલો કરે છે. હુમલા દ્વારા શું થાય? તો આલ્કીનને પ્રોટોન મળે. આલ્કીનને પ્રોટોન મળે તો એને એમ કહેવાય કે આલ્કીનના પ્રોટોનેશન થયું. હવે આલ્કીનમાં પ્રોટોન મળે
થાય તો શું થાય? તો કાર્બન એક ઉપર ધન ભાર થશે ને એકને પ્રોટોન મળી જશે. કઈ રીતે? જોઈએ. જો આ દ્વિબંધ તૂટે છે, આ દ્વિબંધ તૂટે છે. પેલો હું જે બંધ છે એમને મૂકું છું, આ કાર્બન કાર્બનનો આ બંધ એમ, આ કાર્બન મૂક્યો. પછી આ બંધ છે એને હું એમને જ રાખું છું, આ બંધ એમને જ છે. આ કાર્બન છે એની સાથેના બે બંધ એમને જ રાખું છું. હવે આમાં શું થશે કે આખે આખો આનો પ્રોટોન અહીંયાથી, આ જે પ્રોટોન છે ને, આ આખે આખો પ્રોટોન અહીંથી નીકળે છે. અહીંથી આખો પ્રોટોન નીકળે, પ્રોટોન નીકળે એટલે કોણ નીકળે છે? એચ પ્લસ. એચ પ્લસ સીધો અહીંયા આવશે, આની ઉપર જોડાશે, આની ઉપર જોડાય તો આના બે ઇલેક્ટ્રોન છે ને એ સીધા આમ થઈ જશે. હું બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન અહીંયા મૂકું છું, આ એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન. આનો કોણ આવ્યો છે? પ્રોટોન. પ્રોટોન આવી, પ્રોટોન પાસે તો કોઈ કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે સીધો આવીને જોઈન્ટ થઈ ગયો. એટલે અહીંયા પ્રોટોન જોઈન્ટ થઈ ગયો, એટલે આની વચ્ચે બંધ થયું. પણ આ બે ઇલેક્ટ્રોનમાં આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો હતો, આ ઇલેક્ટ્રોન તો પહેલા કાર્બનનો હતો, એ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો તો આની ઉપર શું થાય? પ્લસ થાય. પ્લસ થયો અને પછી શું મળ્યું? આ પાછું એવું ને એવું આવી ગયું, આને ઇલેક્ટ્રોન પોતા પાસે આવી ગયા. પોતા પાસે આવી ગયા તો ઓક્સિજન હું લખું છું, આ ઓક્સિજન, એના બે ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોન અને બીજા બે ઇલેક્ટ્રોન બીજા છે, અને પછી બંને હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. તો આ આખું બન્યું એ શું બન્યું? કાર્બનની ઉપર ધનભાર સર્જાયો, જેને કહેવાય કાર્બોકેટાયન. તો આખી વિધિનું નામ શું? જો મિકેનિઝમ, ક્રિયાવિધિ બરોબર સમજો બેટા, એકદમ વ્યવસ્થિત સમજાવું છું. એચ થ્રી ઓ કઈ રીતે બન્યું? તો કે તમારું પાણી હતું, એમાં એચ તમારો એસિડ ઉદ્દીપક હતો, તો ઉદ્દીપક એસિડનો એચ પ્લસ એ પાણીમાં આની સાથે જોડાય છે, આની સાથે જોડાઈ જાય તો આમ થયો ને આ જે બને છે. એનો મતલબ કે આ ઓક્સિજન ઉપર શું થયો? ધનભાર થયો, કે જેને તમે એચ થ્રી ઓ કહો છો. આ એચ થ્રી ઓ બન્યું. પહેલા વહેલા તો બે વચ્ચે પ્રક્રિયા એચ થ્રી ઓ બન્યું. એચ થ્રી ઓ માનો આ એચ ઇલેક્ટ્રોન મૂકીને ત્યાં મૂકી અને આ બાજુ આવે તો તમે શું કહી શકો? શબ્દ શું વાપરો? એચ થ્રી ઓ ના, આ એચ થ્રી ઓ ના આલ્કિનના અણુ ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી, કારણ કે ઇલેક્ટ્રોન છે એટલે એના તરફ જાય છે, જાય છે એટલે કે અનુરાગ થાય છે. એચ થ્રી ઓ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા, એચ થ્રી ઓ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કિનને શું મળે છે? તો કે પ્રોટોન મળ્યો. એટલે શબ્દ શું વાપરો છો? હુમલા દ્વારા આલ્કિનના પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બનવાની શરૂઆત, એટલે કાર્બોકેટાયન તમારો બન્યો. તબક્કો નંબર એક પૂરો. હવે હું બીજો કરું છું. બીજામાં શું થાય? જો આ જ વસ્તુ હવે આગળ વધે, આગળ વધી અને આ જ એચ ટુ આની સાથે પ્રક્રિયા કરે, આપણે કહે સર કઈ રીતે કરે? અરે બેટા બહુ ઇઝી છે. જો આની ઉપર ધનભાર છે, અહીંયા શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ છે. અચ્છા 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 અચ્છા, ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે સીધું હા જોડાઈ જશે. જો કેવી રીતે કરી, જે છે એમ પહેલાં મૂકી દઈએ, આ કાર્બન ઉપર હાઇડ્રોજન, અહીંયા સી, આ બંને એમ જ. હવે આ ધનભાર છે ને ત્યાં પેલો ઓક્સિજન આવી જાય, ત્યાં ધનભાર એટલે પાણીનો આખો અણુ જ આવી જાય. તો ઇલેક્ટ્રોન આ શું કરે? ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગ કરે, આખો ઇલેક્ટ્રોન અહીંયા શેરિંગ કરે. એટલે બે ઇલેક્ટ્રોનમાં એક ઇલેક્ટ્રોન પોતા પાસે રહી અને એ કાર્બનને આપે, આ કાર્બનને આપ્યો અને પોતા પાસે રહ્યો. એટલે આ ઓક્સિજન છે, હું એમને જ કરું છું, આ ઓક્સિજન કે જેનો એક ઇલેક્ટ્રોન એને પોતા પાસે રાખ્યો. જો આ ઇલેક્ટ્રોન પોતા પાસે રાખ્યો બરાબર, અને આ ઇલેક્ટ્રોન કોને આપ્યો? એને કાર્બનને આપ્યો. એને કાર્બનને આપ્યો એટલે અહીંયા સીધો ઓક્સિજન પર ધનભાર થઈ ગયો. અને પછી બે ઇલેક્ટ્રોન જે છે એમનો મૂક્યા, આ બે ઇલેક્ટ્રોન મેં જે છે એમનો જ મૂકી દીધા, અને બાકીના બંને હું હાઇડ્રોજન દર્શાવું છું, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. આ પોઝિશન થઈ, આ બીજી પોઝિશન. આને આપણે શું કહેશું? કાર્બન સાથે જે ધનભાર હતો એ ધનભારમાં આ ઇલેક્ટ્રોન બંને અહીંયા આવી ગયા. આવી ગયા એટલે શું થાય? પાણીનો અણુ અહીં સુધી જોડાઈ ગયો. તો આ રીતના શું કહેશો? કાર્બોકેટાયન ઉપર પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો. આ પાણીનો હવે આમ જાય છે તો કેન્દ્ર એટલે ધનભાર છે. જો ધનભાર હોવાને કારણે આપણે શું થાય? કેના તરફ જાય છે પાણી? કોના તરફ જાય છે? કેન્દ્ર તરફ જાય છે. કેન્દ્ર એટલે રસાયણ વિજ્ઞાનની અંદર જ્યાં ધનભાર હોય એને કેન્દ્ર શબ્દ વપરાય, અને ઋણભાર હોય ત્યાં ઇલેક્ટ્રોન શબ્દ વપરાય. એટલે આપણે અહીંયા નામ શું આપીશું? કે પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો કોની ઉપર? કાર્બોકેટાયન ઉપર. અને આવું મધ્યવર્તી સંયોજન મળી ગયું. હવે શું થશે? વિપ્રોટોનીકરણ એટલે ડીપ્રોટોનેશન. ડીપ્રોટોનેશન એટલે પાણીમાં જ આમાં એચ આખે આખો નીકળી જશે. એચ આખો નીકળી જાય તો શું થાય? એચ આખો નીકળી જવો એટલે ક્યાંથી એચ નીકળશે? અચ્છા, આની પ્રક્રિયા હવે આગળ એચ ટુ ઓ.
આની સાથે પ્રક્રિયા થાય અને આયર્નનો આ પ્રોટોન છે એ પ્રોટોન આખો નીકળી જાય. જો હવે આ પ્રોટોન હોય તો બે વચ્ચે ઇલેક્ટ્રોન હોય કે નહીં? ઇલેક્ટ્રોન પોતે છોડીને નીકળી જાય એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લે અને પ્રોટોન પોતે એચ તરીકે નીકળી જાય. એચ તરીકે નીકળેલો આની સાથે જોડાય અને પાછો શું બને? H3O+. ચાલો એ જે બન્યું એ, પણ અહીંયા શું થયું? અહીંયા એવું થયું કે ઇલેક્ટ્રોન આખે આખા આને મળી જાય. આની પર ભાર કેવો હતો? ધન ભાર હતો. ઇલેક્ટ્રોન એને મળી ગયો તો પોઝિશન કેવી થઈ? જે છે એવું લખી નાખું છું, આ કાર્બન આવી રીતે, પછી ઉપર હાઇડ્રોજન, પછી અહીંયા સી, પછી અહીંયા ઓ. આમ જ ઓની બાજુમાં કોણ રહ્યો? હવે કોણ રહ્યો? ઓ અને એચ. આખું શું થઈ ગયું? ઓ અને એચ. એટલે આ આખું બંધ છે. ઇલેક્ટ્રોનથી કદાચ તમને ડિસ્ટર્બ થતું હોય તો જો હું બંધ કરું છું. આનો ધનભાર કેમ નીકળી ગયો? કારણ કે હાઇડ્રોજન પ્લસ થવાને કારણે આ ઇલેક્ટ્રોન આને મળી ગયો. એનો મતલબ કે ધનભાર કેવો થઈ ગયો? નીલ થઈ ગયો. અને સંયોજન કોણ બની ગયો? આ ક્રિયાશીલ સમૂહ કોણ આવી ગયો? ઓ અને એચ. આ આપણો આલ્કોહોલ થઈ ગયો, જેને આપણે પ્રાથમિક આલ્કોહોલ કહેતા હતા. આલ્કોહોલ અત્યારે બે એક લીધું, પ્રાથમિક નહીં ખબર પડે, પણ કેવી રીતે જોડાય છે? કારણ કે ત્રણ લીધા હોય તો તમને ખબર પડે બીજી એક મળે છે. પણ આલ્કોહોલની રીત બનવાની કઈ રીતની હતી એ આખી તમારી ક્રિયાવિધિ પૂરી થઈ ગઈ. હવે એના પછી બીજું જે લઈએ છીએ, બીજું હવે એના પછી સેકન્ડ હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા હાઇડ્રો આલ્કિનમાંથી જ, હા આલ્કિનમાંથી જ કરીએ છીએ. આ જ આલ્કિન અત્યારે આપણે લઈએ છીએ, આ જ આલ્કિન કે જેમાં sp2 કાર્બન છે, દ્વિબંધવાળા કાર્બન sp2 કાર્બન છે. હવે આની પ્રક્રિયા પામાથી પાછો આલ્કોહોલ બનાવીએ છીએ. યાદ રાખજો, હમણાં જે કર્યું એ પણ આલ્કિનથી કર્યું છે અને હવે કરીએ છીએ એ પણ આલ્કિનથી જ છે. પણ ફરક શું થાય છે હું તમને છેલ્લે બતાવીશ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. એટલે કે પેલા B2H6 એટલે કે ડાયબોરેન સાથે આની પ્રક્રિયા કરી, ડાયબોરેન કે જેને લખાય B2H6, પણ પ્રક્રિયામાં ભાગ ભજવે BH3. આ પ્રક્રિયા કઈ રીતે થાય? જો ડાયબોરેન આલ્કિન સંયોજનો સાથે આ પ્રક્રિયા યોગશીલ નિપજ કઈ રીતે મળે છે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જોતા જાય. જો શું થશે, તો અહીં તો એચ નીકળશે અને સીધો જ એચ અહીંયા જોડાઈ જાય અને અહીંયાથી એક જોડાય એટલે સીધું બી સાથે આ જોડાવ. કારણ કે અહીંયા જોડાય એટલે શું થાય? બંધ તૂટે. આ બંધ તૂટે એટલે અહીંથી બંધ તૂટે. એક બંધ તૂટે એટલે બે સંયોજકતા ખુલે. બે સંયોજકતા ખુલે એટલે અહીંયા કંઈક જોડવું પડે તમારે, અહીંયા પણ કંઈક જોડવું પડે. કરીએ, ચાલો હું આને સીધું પહેલાં જોઈન્ટ તોડું છું. પહેલાં CH3CH અને આ બંધ તોડી નાખું છું એટલે શું થયું? CH2. ઓકે, આ બંધ તૂટ્યો એટલે અહીંયા જોડાવવું જોઈએ અને એક અહીંયા જોડાવવું જોઈએ. તો BH3, આ BH3 છે એમાંનો એચ છે ને એ અહીંયા જોડાઈ જશે. આ એચ અહીંયા જોડાઈ ગયો એટલે એચ અહીંયા આવી ગયો એટલે અહીંયા થઈ ગયું CH2. અને બી છે એ આની સાથે જોડાઈ જાય એટલે અહીંયા હું બી જોડું છું. બી તો બી કોણ થશે? BH2 થશે. કેમ? તો કે ત્રણ એચ હતા ને એમાંથી એક એચ અહીંયા જતો રહ્યો અને બાકીનો BH2 અહીંયા જોડાઈ ગયો. ફરીથી પાછી પ્રક્રિયા આ જ આલ્કિન સાથે કરીએ. CH3CH ડબલ બોન્ડ CH2. હવે આગળ ચેઇન પ્રક્રિયા સ્ટાર્ટ. હવે તમારી પાસે આ પ્રક્રિયક થઈ ગયો. આ પ્રક્રિયક તો આમાં પાછું એ જ થશે કે આમાંનો બોરોન સાથે બે હાઇડ્રોજન છે, એમાં એક હાઇડ્રોજન અહીંયા થશે અને બોરોન અહીંયા જોડાઈ જશે. પરિણામે શું? પહેલા તો આ આખું અણુ લખી નાખું છું. આખું અણુ લખું છું, જો અણુ CH3CH2CH2BH2 આવું થયું. હવે એમાં આ હાઇડ્રોજન છે એ આની સાથે જોડાઈ જાય એટલે હાઇડ્રોજનને હું અહીંયા મૂકું છું, હાઇડ્રોજન અહીંયા આવશે. અને બોરોન છે એ આની સાથે જોડાશે, તો બોરોનને હું અહીંથી જોડું છું અહીંયાથી. તો આ અણુ અહીં લખું છું CH2CH. અહીંયા એચ આવી જશે ને, આનો એચ અહીં જશે એટલે શું થશે? CH2 અને પછી CH3 અને બોરોન અહીંયા જોડાઈ ગયો એટલે એક એચ નીકળી ગયો અને BH થયો. જો કાંઈ એટલે કાંઈ નથી, અહીંથી એક બંધ તૂટે એટલે બોરોનનો હાઇડ્રોજન અહીંયા આવે અને બોરોન આની સાથે જોડાય એટલે બોરોન પાસે એક તો હતો જ કે નહીં, બોરોન સાથે આ તો અણુ હતો જ કે નહીં. ઓકે, એ તો અણુ તો કંઈ. હવે બીજો એવો અણુ પાછો બોરોન પાસે આવો મોટો આવી જશે એટલે આ આખો અણુ અહીંથી જોડાશે, અહીંથી આ જોડાશે જો, અને એ જ અહીંયા આવી જશે એટલે બોરોન પાસે આ તો હતો જ કે નહીં, આ તો હતો જ કે નહીં. અને બીજો અણુ એનો આવી ગયો આવો. જો હવે ખબર પડી. અને ફરીથી પાછું આગળ ફરીથી આ જ અણુ સાથે પ્રક્રિયા, આ જ અણુ પ્રક્રિયા એટલે CH3CH ડબલ બોન્ડ CH2. પાછું એ જ વસ્તુ. શું? તો કે આ બોરોનમાંનો એચ અહીંયા આવી જશે
અને બોરોન અહીંથી જોડાઈ જશે. તો બોરોન પાસે ઓલરેડી આવા બે હતા, આ એક હતો અને બીજો હતો. તો હવે એનો ત્રીજો થશે. તો હું લખું છું, પહેલાં બે છે એમ લખી નાખું. ચાલો, એક મેં અહીંયા લખ્યો, એક મેં આયા લખ્યો. એટલે આ કોણ છે? CH2 CH2 CH3. અહીંયા પણ કોણ છે? CH2 CH2 CH3. આ એક અને આ બે. હવે ત્રીજો અહીંયા આવશે, એટલે હું આ લખું છું અહીંયા CH2 CH2 CH3. આ બોરોન સાથે ત્રણ જોડાઈ ગયા અને એનો હાઇડ્રોજન અહીંયા ગયો, તો એનો હાઇડ્રોજન અહીંયા આવી ગયો. એટલે આ CH નું શું થઈ ગયું? CH2 થઈ ગયું. CH2, આ CH2 છે, આ CH2, પછી CH નું શું થઈ ગયું? CH2 થઈ ગયું, અને CH3 હતો. આમ આખું આ આપણું આ એક સંયોજન મળ્યું, જેને કહેવાય ટ્રાય આલ્કાઇલ બોરેન. ત્રણ આલ્કાઇલ બોરોન સાથે જોડાયા, ત્રણ આલ્કાઇલ ટ્રાય આલ્કાઇલ બોરેન. પ્રક્રિયા ફરીથી પાછું શું છે, નામ શું છે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. કોનું હાઇડ્રોબોરેશન ને કોનું ઓક્સિડેશન? તો કે આલ્કીનનું પહેલાં શું થશે? હાઇડ્રોબોરેશન. હાઇડ્રોબોરેશન એટલે એમાં હાઇડ્રોજન પણ જશે અને બોરોન પણ જશે. જો નેશન અને લેશન એટલે અંદર જવું, એની આગળ ડી લાગે એટલે બહાર નીકળી જવું, સમજો. હાઇડ્રેશન અને પાણી જવું, અને ડિહાઇડ્રેશન એટલે બહાર જવું. ક્લોરિનેશન એટલે અંદર જવું ક્લોરિનનું, અને ડિક્લોરિનેશન એટલે બહાર જવું કરવું. આમ અહીંયા આપણે તમને શું કહે છે? હાઇડ્રોબોરેશન એટલે હાઇડ્રોજન પણ જાય અને બોરોન પણ જાય. આલ્કીનના તમે ટોટલ અણુ કેટલા લીધા? ત્રણ લીધા. એક આ, એક આ, અને એક પાછો તમારો આ. કેમ? તો કે ત્રણ એચ નીકળ્યા અને ત્રણેય જગ્યાએ તમારો આલ્કીન અણુ ઘૂસી ગયો. દર વખતે અહીંયા બોરોન જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય. પાછું બોરોન પાસે બે હાઇડ્રોજન છે, તો પાછો હાઇડ્રોજન નીકળે અને પાછો એક હાઇડ્રોજન અહીંયા જોડાય, અને બોરોન છે તો આ બધું. તો પાછો CH ટોળો જોયો, છેલ્લે પછી શું થયું? તમારી પાસે એક હાઇડ્રોજન છે તો પાછો જશે, તો એક તમારો આ બોરોન છે અહીંથી જોડાશે, બોરોન સાથે આ જોડાશે અને હાઇડ્રોજન આવી જાય. આમ તમારું આખું થઈ ગયું ટ્રાય આલ્કાઇલ બોરેન. આ થયું. હવે તમે આગળ શબ્દ શું વાપરો છો? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. તો હાઇડ્રોબોરેશન પૂરું થઈ ગયું તમારું, આખું આખું થયું. શું હાઇડ્રોબોરેશન થયું? અરે સર, કેમ હાઇડ્રોબોરેશન? અરે ભાઈ, તમારા સંયોજનમાં હાઇડ્રોજન બોરોન, હાઇડ્રોજન બોરોન, જો હાઇડ્રોજન બોરોન, પાછો હાઇડ્રોજન બોરોન, પાછો હાઇડ્રોજન બોરોન, ત્રણ વખત લાગ્યું ને તમારું, એટલે તમે હાઇડ્રોબોરેશન કહ્યું. હવે આની પ્રક્રિયા શું કરો છો? જગ્યા રહી નથી. ઓકે, કાંઈ નહીં. હવે શું કરો છો? H2O2ના ત્રણ અણુ અંદર કામ કરશે. H2O2 સાથે ઓક્સિડેશન કરતા છે, કારણ કે નામ શું વાપરો છો? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કરતા તો લેવો પડે કે નહીં? તો ઓક્સિડેશન કરતા કોણ છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને કોની હાજરીમાં? તો કે NaOHની હાજરીમાં. NaOHની હાજરીમાં. તો કેવું થાય? બહુ મસ્ત છે. જો આ ત્રણેય બંધ તૂટીએ, ધાર ધાર ધાર, ત્રણેય બંધ તૂટીએ, અને આ ત્રણ OH આની સાથે જોડાય છે એટલે BOH3 આ નીકળી ગયો. અને આ ત્રણેય નીકળ્યા પછી આ ત્રણેય જગ્યાએ OH આવે એટલે OH OH અને OH. એનો મતલબ આપણે ત્રણ મોલ કોણ મળ્યા? તો કે CH3 CH2 CH2 OH CH3 CH2 CH2 OH CH3 CH2 CH2 અને OH. આમ તમારું અંતિમ નિપજ આવી ગઈ. હવે બેટા બરોબર ધ્યાન આપો, તમે આલ્કીન લીધેલું હતું, બરોબર છે? આલ્કીન લીધેલું હતું, બરોબર. એમાંથી તમે આ મેળવ્યું. આ મેળવ્યું કે નહીં? કઈ પ્રક્રિયા દ્વારા? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. યસ યસ, હું આખું બધું આ કાઢી લઉં અને પછી હવે તમને મેઇન ડિફરન્સ બતાવું. હવે થોડી વાર પહેલાં તમે આ જ આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવતા હતા, બરાબર છે? એ કઈ રીતે હતી? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. આ હમણાં તમે બનાવતા થોડી વાર પહેલાં, એ એસિડ ઉદ્દીપક અને હાઇડ્રેશન, હમણાં કીધું હાઇડ્રેશન એટલે H2 ઉમેરાવ, તો શું થતું હતું? અહીંયા OH આવતો હતો, એટલે પહેલું જે છે એનું લખું CH3, પછી CH, અહીંયા પણ આવતો હતો OH, અને અહીંયા હતો CH3. આ તમને આલ્કોહોલ મળ્યો કઈ રીતે? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા. આ તમને આલ્કોહોલ મળ્યો કઈ રીતે? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. શું બેટા તને ચેન્જ લાગે છે? શું ચેન્જ છે? જુઓ તમે જ વિચારો શું ચેન્જ છે.
અરે શું સર ચેન્જ, આમાંથી આલ્કોહોલ મળ્યો, આમાંથી, અરે બહુ મોટો ચેન્જ છે, શું છે? અરે સર કાંઈ ચેન્જ નથી, આમાંય ત્રણ કાર્બન ને OH, આમાંય ત્રણ કાર્બન ને OH, સરખું છે, એકમાં અહીંયા તમને મળે છે એ યાદ કરો દ્વિતીયક આલ્કોહોલ, અહીંયા કોણ છે પ્રાથમિક આલ્કોહોલ, બાકી નહીતર તમારા કાર્બન તો બંને sp2 જ વાળા હતા. એનો મતલબ એવો કે જો એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન દ્વારા પ્રક્રિયા કરો છો તો તમારા ક્રિયાશીલ સમૂહ OH અને H+ આ બંને આમાંથી નીકળે છે, એટલે કે આમાં બે H અને OH ક્રિયાશીલ સમૂહની H અને OH નીકળે છે, એમાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. તો જોડાયો કે નહીં, એનો મતલબ કે અહીંયા આ પ્રક્રિયામાં માર્કોનિકોનો નિયમ થાય છે, ખ્યાલ આવ્યો? પરંતુ વિચારો કે કદાચ મેં આ રીતે બનાવ્યો, આ રીતે બનાવ્યો એટલે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા કર્યો હતો, તો સર એવું થયું કે આમાં જોઈએ તો અહીંયા એચ નહોતો તો અહીંયા એચ આવી ગયો, અહીંયા OH નહોતો તો OH આવ્યો, એનો મતલબ કે આની અંદર પણ એચ અને OH જ વાપરો છે, આમાં એચ અને OH ઇનડાયરેક્ટલી પણ ગમે એમ ઘૂસ્યો છે, તો આમ કરું ત્યારે પણ એચ અને OH, અહીંયા એચ અને OH, તો આમાંય પાણી ઉમેરાયું, આમાં ઇનડાયરેક્ટલી અપ્રત્યક્ષ રીતે પાણી ઉમેરાઈ ગયું, પણ પાણી ઉમેરામાં OH ક્યાં આવ્યો? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH આવ્યો, એનો મતલબ કે અહીંયા પ્રતિ માર્કોનિકો કહી શકાય, ભલે બુકમાં ન લખ્યું પણ કહી તો શકાય ને, પ્રક્રિયકને નિપજની સરખામણી કરીએ તો પ્રતિ માર્કોનિકો કહી શકાય. અને આમાં તો તમે એકચ્યુઅલી પાણી નાખો છો, આમાં તો પાણી નાખતા નથી, આમાં તમે શું કહો છો, હાઇડ્રોબોરેશન કરો છો અને પછી ઓક્સિડેશન કરો છો, એટલે એમ કહી શકાય કે આ પ્રક્રિયામાં અપ્રત્યક્ષ રીતે પણ ઇનડાયરેક્ટલી પણ આલ્કીનમાં તમારો પાણીનો અણુ ઉમેરાઈ જાય છે. આમાં તો કહીને કરો છો પાણીનો ઉમેરાવનો, એટલે કે હાઇડ્રેશન કહો છો અને પાણી ઉમેરો, એવું દેખાય પણ છે, OH અને H દેખાય પણ છે, આમાં તો કોઈ વસ્તુ જ નથી, પ્રક્રિયાનું નામ જ કેવું, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, એટલે આલ્કીનનું તમે હાઇડ્રોબોરેશન કરી અને ટ્રાય આલ્કાઇલ પહેલાં બોરેન લીધું અને પછી એનું તમે ઓક્સિડેશન કર્યું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા ઓક્સિડેશન કર્યું અને તમે નિપજની બંને સરખામણી કરો તો કાંઈ ન થયું, દ્વિબંધ તૃતીયો છે, H અને OH દાખલ થયો, પણ ફરક એટલો કે આની અંદર અહીંયા વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાયો, જ્યારે આની અંદર ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાયો. આ બે રીત થઈ, એટલે આલ્કોહોલ બનાવવાની બે રીત થઈ. હવે જે રીત છે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી, આ એકદમ સીધામાં સીધી રીત હું તમને બતાવું. હવે જે આવે છે બધી રીતો આપણે પૂરી કરીએ, ચાલો આજે. હવે છે કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવો, સિમ્પલમાં સિમ્પલ રીત આપો ને બેટા, એટલે તમારા પાનન પાના નીકળી જશે. પેલું કાર્બોનિલ સમૂહ કેમાં છે, તો કે આલ્ડિહાઇડમાં છે, કીટોનમાં છે, કાર્બોક્સિલિક એસિડમાં પણ છે, એસ્ટરમાં પણ છે. અચ્છા અચ્છા અચ્છા, તો હવે આપણે શું કરીએ છીએ, કાર્બોનિલ સમૂહ ધરાવતા જે સંયોજનો છે બધામાંથી આલ્કોહોલ બનાવીએ. અચ્છા જોજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, આલ્ડિહાઇડ કરું. ચાલો, આલ્ડિહાઇડ એટલે કોણ, RC ડબલ બોન્ડ O અને H, આ આલ્ડિહાઇડને હું સીધો આમ જ લખું, ચાલો RCHO, કાર્બોનિલ સમૂહ હતો એટલે મેં તો બતાવ્યું કાર્બોનિલ સમૂહમાંથી બનાવીએ છીએ. એટલે પછી કીટોન એટલે કોણ, કીટોન આ છે કોણ, આલ્ડિહાઇડ, આ પછી કીટોન. જો એક જ ઝાટકે સડાક ધરાણ બધા મોટા ભાગના પૂરા એક જ ઝાટકે જુઓ, પછી RC ડબલ બોન્ડ O અને R, આ R1 છે, આ R2 છે, તો 1 ને 3 ડેશ કરો, એના પછી કીટોન, પછી એસિડ, એસિડ કરીએ તો RCOOH, પછી એસ્ટર કરીએ, એસ્ટર તો R1COOR2, ઓકે R અથવા R ડેશ, કે 1 ને 2 ગમે કહીશું. બધામાં સામાન્ય બુદ્ધિ ચલાવો, તમારે આલ્કોહોલ જોઈએ છે ને, તો અહીંયા હું H મૂકું તો આલ્કોહોલ ન થઈ જાય, RCHOH આલ્કોહોલ થઈ ગયું. આમાં આલ્કોહોલ બનવા માટે ઘટે શું છે, અહીંયા હાઇડ્રોજન નાખો ને અહીંયા હાઇડ્રોજન નાખો તો આલ્કોહોલ બની ગયો કે નહીં, પછી અહીંયા બધી કાર્બન સંહિતા પૂરી કરનો અને અહીં H નાખો, આલ્કોહોલ બની ગયો કે નહીં. આની અંદર અહીંયા તમે H કરી નાખો, ઓક્સિજન કાઢી નાખો, H નાખો, અહીંયા OH તો છે જ,
એનો લોકો એચ નાખવાની વાત. અહીંયા આ બાજુ તોડી નાખો, અહીંયા એચ નાખો, અહીંયા ઓ એચ નાખો, અહીંયા એચ નાખો, એનો મતલબ કે બધામાં સામાન્ય બુદ્ધિ વાપરો કે તમારે હાઇડ્રોજન જ નાખવાનો. અને હાઇડ્રોજન નાખો એનો મતલબ એને કહેવાય રિડક્શન. સિમ્પલ વસ્તુ છે બેટા. આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, એસિડ હોય, એસ્ટર હોય, કોઈ પણ હોય, આમાંથી તમારે આલ્કોહોલ બનાવવો એટલે કાંઈ કરવાનું નહીં, રિડક્શન. હવે તો સર રિડક્શનમાં કોણ? રિડક્શનમાં સિમ્પલ વસ્તુ છે, નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે, આ ધાતુ લો તો હાઇડ્રોજનનો પાઇપ નાખો. હાઇડ્રોજન તો નાખો પણ પહેલાં તો ઉદ્દીપક તરીકે વર્તે. અચ્છા, બીજી કોઈ રીત કરી? બીજો એવો પદાર્થ લો કે જે પદાર્થ અંદર નાખો ને એટલે બેઠો બેઠો હાઇડ્રોજનનો ઘા કર્યા રાખે. હવે એવો પદાર્થ કહો તો કે છે સોડિયમ બોરોહાઇડ્રેટ છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે. આ તમે પદાર્થ લો તો એમાંથી પોતે શું કરે? હાઇડ્રોજનનો ઘા કર્યા રાખે. તો આમ અલ્ટિમેટલી મેં તમે કીધું એક જ ઝાટકે પૂરું અહીંયા બધાનું રિડક્શન. કોના વડે? એને BH4 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. પછી જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું આમાં, કાંઈ માટે તમે યાદ રાખશો, હાઇડ્રોજન અહીંથી H2 આમાં ગયો, H2 ગયો, H2 ગયો, H2 ગયો, H2 ગયો એટલે આખો હાઇડ્રોજન જેટલો જોઈએ એટલો લેવાનો, જોઈએ એટલો લેવાનો. ચાલો કરીએ. અહીંયા R એમનું છે. પછી આનો પાઇપ જ નાખો. ચાલો CH2, ઓકે, લાસુ બની ગયું, એક હાઇડ્રોજન અહીં આવી ગયો, CH2 હાઇડ્રોજન આવી ગયો, અને એક એચ અહીં આવી ગયો એટલે OH. પછી આમાં નાખો તો RC અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો, જો અહીંયા કાર્બન છે તો પૂરી કરી નાખો, આ બંધ તોડ નાખો, RCH R અને અહીંયા OH આલ્કો, આ OH આની અંદર નાખો, ધાર ઓક્સિજન નીકળી ગયો, ઓક્સિજન નીકળીને શું બની ગયો? -H2 અને એચ ઘૂસી ગયો, RCH2OH. અહીંયા ટ્વાઇસ H2 થશે. કેમ? તો કે બે ઓક્સિજન, આ ઓક્સિજનને બે હાઇડ્રોજન લઈ અને H2 તરીકે નીકળી ગયા અને બાકીના બે ત્યાં ઘૂસી ગયા. ઓકે, અને અહીંથી તોડો, તોડ્યો તો અહીંયા હાઇડ્રોજન આવ્યો, ધાર અહીંયા હાઇડ્રોજન બે ઘૂસી ગયા તો શું થઈ ગયું? RCH2OH આવી ગયો આટલો ભાગ. અને એક હાઇડ્રોજન અહીં આવી ગયો, હાઇડ્રોજન આવી ગયો એટલે અહીં શું થઈ ગયું? +R2OH. જો બધા આલ્કોહોલ મળી ગયા તમને, મળી ગયા કે નહીં? હવે વસ્તુ કોઈ મોટી નથી, પણ એક ધ્યાન રાખો, આના પછીની મારે જે પ્રક્રિયા લેવી છે ને આલ્ડિહાઇડને કીટોનમાંથી જ લેવી છે, એટલે મારે તમને આની ઉપર ફોકસ કરવો છે, આ બે ઉપર. પહેલું તો એ, આને હું સામાન્ય રિડક્શન કહું છું. આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય રિડક્શન કરો એટલે સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ. તમારો એચ ક્યાં લાગે? જ્યાં ઓ હોય ત્યાં જ લાગે. અહીંયા ઓ છે તો ત્યાં એટ લાગ્યો, અહીંયા ઓ છે તો ત્યાં એટ લાગ્યો, પણ અહીંયા એચ લાગે ત્યારે કાર્બનની સાથે જ્યારે ઓ એટ લાગ્યો ત્યારે કાર્બનની બંને બાજુ બંને આર છે, આલ્કાઇલ છે. એનો મતલબ કે તમારો આ આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ થાય, જ્યારે આ તમારો થાય પ્રાથમિક આલ્કોહોલ. અને ગમે એટલી ટ્રાય કરો આ કોઈ દિવસ દ્વિતીયક ન બને, અને ગમે એટલી ટ્રાય કરો, સામાન્ય રિડક્શનની વાત છે, પછી બનાવીશું આપણે, બીજી રીતનો બનાવશું, હમણાં જ બનાવીશું. પ્રાથમિક આલ્કોહોલ મેળવવો હોય તો આલ્ડિહાઇડનું સામાન્ય રિડક્શન કરો, તમને પ્રાથમિક આલ્કોહોલ જ મળે, એના સિવાય મળે જ નહીં બેટા. કારણ કે એક તમારો જાય ક્યાં? ઓક્સિજન છેલ્લે છે. એચ ક્યાં જાય? ઓક્સિજન વચ્ચે છે. જ્યાં એચ ઓ હોય ત્યાં તમારો એચ જાય. તો આલ્ડિહાઇડના રિડક્શનથી ઓલવેઝ, સામાન્ય રિડક્શન કહું છું આ, ઓલવેઝ તમને પ્રાથમિક આલ્કોહોલ જ મળે. સિમ્પલ આલ્ડિહાઇડ પડેલો હોય તમે એચ નાખી દો, તમને પ્રાથમિક આલ્કોહોલ જ મળે. જો તમારો કીટોન હોય તમે એચ નાખો એટલે હું નાખવાની સાદી દેશી ભાત થમ્સઅપ રીત બતાવું છું, પણ વાસ્તવમાં રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ શું કહેવાય? રિડક્શન કહેવાય. તો પ્રાથમિક આલ્કોહોલ મેળવવા માટે તમે સામાન્ય આલ્ડિહાઇડનું સિમ્પલ રિડક્શન કરી નાખો, અને કીટોન લઈ લો, રિડક્શન કરો, તમને દ્વિતીયક આલ્કોહોલ જ મળે. ખબર પડી? સામાન્યમાં સામાન્ય બુદ્ધિ છે, વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. સામાન્ય માણસને પણ ખબર પડી જાય.
આવી વસ્તુ. પછી એસિડ છે તો ઓક્સિજન કાઢીને એક ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય, હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને રિડક્શન કહેવાય. તો અહીં તમારો ઓક્સિજન નીકળી ગયો, એ રિડક્શન થયું અને એનું સ્થાન કોણે લીધું? હાઇડ્રોજને. તમને આલ્કોહોલ મળી ગયો. પછી એસ્ટરની અંદર બંને ગણપતિના લાડુ છે, એને બ્રેક કરી નાખો, પહેલી બાજુમાં હાઇડ્રોજન નાખી દો, આ બાજુ હાઇડ્રોજન, બે અલગ અલગ પ્રકારના તમને આલ્કોહોલ મળી શકે છે, સમાન પણ મળી શકે છે, અલગ અલગ પણ. પણ ટૂંકમાં આપણને આલ્કોહોલ બનાવવાની આ એક રીત, સરળમાં સરળ રીત, કાંઈ એટલે કાંઈ કરવાનું નથી. હવે એના પછીની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, આમાં હવે જોજો, આ બીજો સામાન્ય, મેં તમને શું બતાવ્યું, આલ્ડિહાઇડનું સામાન્ય રિડક્શન કરવામાં આવે ત્યારે પ્રાથમિક આલ્કોહોલ મળે, અને ક્રિકોટ કિટોનનું સામાન્ય રિડક્શન કરવામાં આવે દ્વિતીય આલ્કોહોલ જ મળે છે. હવે હું ચેન્જ થઈ જશે, હવે ચેન્જ થશે, તો જુઓ કેવી મજા છે. અને એની પણ ક્રિયાવિધિ તમને બતાવું ને, એ રીતે જ ક્રિયાવિધિ તમે હંમેશા કરજો. આલ્ડિહાઇડ અને કિટોનમાંથી જ લેવાનું છે, આ આલ્ડિહાઇડ છે, આલ્ડિહાઇડ અને એના પછી કિટોન બંનેમાંથી લઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX આપણને ખબર જ છે. ચલો કરીએ, બહુ વ્યવસ્થિત મજા આવે એવું કરીએ. RC OH RC OR કિટોન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX કરીએ. આ માટે જ્યારે પણ આલ્ડિહાઇડ અને કિટોન કરો ત્યારે કાર્બનને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે ને, કાર્બનને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે ને, આ દ્વિબંધ છે ને, દ્વિબંધને છૂટો કરી નાખો, બા આમ કરે છૂટો કરી નાખો. ઓકે કરીએ, ચાલો. આ RC અહીંયા ઓ, પછી આ એચ છે ને ઉપર લઈ જાઓ, આ એચને ઉપર લઈ જાઓ, આ એચ ઉપર લઈ લીધો અને આમ છોડી દીધો, ખ્યાલ આવ્યો? આ જે હતો એને મેં આમ કરી નાખ્યો, ચાલો એચને ઉપર લખું તો વાંધો ન આવે. આ ટૂંકમાં આમ જ કર્યું, મિકેનિઝમ બરાબર બેટા જોઈ લેજો. ગમે ત્યારે પ્રક્રિયા તમારે કરવાની થાય ત્યારે તમે દરેક વખતે કામ આવશે, હું કહું છું એક તે પ્રમાણે કરો, કોઈ દિવસ ભૂલ નહીં તમારી. કિટોનને આલ્ડિહાઇડમાં કાર્બોનિલ સમૂહમાં સી અને ઓ વચ્ચેના બંધ તોડો, તોડો, ઓક્સિજન નીચે લટકાવેલો છે અને અહીંયા તમારે શ્વેતા ખુલ્લી મૂકી દીધી, જો મેં ખુલ્લી મૂકી દીધી, ઓક્સિજન નીચે લટકાવેલો છે. હવે પ્રક્રિયકનો ધન ભારિત ઘટક અહીંયા આપણો શું જોડવો અને અહીંયા શું જોડવો, એટલે કે અહીંયા શું જોડવો અને અહીંયા જોડવો, પ્રક્રિયકનો ધન ભારિત ઘટક આને જોડો, જોડો જો, આ શું થાય? -1, આ થયું +2, એનો મતલબ કેવો થયો? +1 થયો, એને અહીં જોડી દો, કારણ કે ઓક્સિજન માઇનસ હોય, MgX, અને આને R જોડી દો. જોઈ લેજો હવે. હવે એના પછી એસિડની હાજરીમાં જળ વિભાજન, H2O. તો H2O શું હોય છે? H+ હોય અને OH- હોય. જો હવે આની સાથે -1 છે, +2 છે, જો આને -1 મળી જાય તો ટોટલ બેલેન્સ થઈને બહાર નીકળી જાય. ઓકે, એટલે આ OH અહીં ઘૂસી જાય તો MgOH અને H -1 -1 +2 આખું નીકળી ગયું. તો નીકળું કોણ? અહીંથી નીકળું કોણ? પ્લસ નીકળેલો છે, ઓલરેડી પ્લસ જ નીકળ્યો, તો પ્લસનું સ્થાન પ્લસ લે, તો નિયમ નિપજ શું આવે? RC HR અને નીચે ઓ, એની બાજુમાં કોણ આવશે? H આવી ગયો, આ H આવી ગયો, આ Hને હું અહીં બેસાડી દઉં છું. ઓકે જોઈ લો, હવે તમારો આલ્કોહોલ મળ્યો. એ જુઓ આલ્કોહોલ કેવો મળ્યો, કેવો આલ્કોહોલ મળ્યો ભાઈ? દ્વિતીય આલ્કોહોલ, દ્વિતીય. યસ સર, તમે તો એમ કહેતા હતા કે આલ્ડિહાઇડનું હંમેશા રિડક્શન કરો તો તમને પ્રાથમિક આલ્કોહોલ જ મળે. બેટા રિડક્શન નથી, ક્લેમન્સન રુલ્પિસ રિડક્શન પણ આવે, એ રિડક્શન નથી, આ સામાન્ય રિડક્શન પણ નથી, આ તમારું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા છે. તો ધ્યાન રાખો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો ત્યારે તમને જે આલ્કોહોલ મળે એ દ્વિતીયક મળે. કેમ મળે એ પણ બતાવો, કેમ મળે? કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં આર છે. તમારા કાર્બનની શૃંખલામાં એક આર ઘૂસી ગયો ને, અહીંયા શું ઘૂસે છે? અહીં તમે આમ કરો છો, અહીંયા શું ઘૂસે છે? આર. આર ઘૂસો ને ત્યાં તમને ખબર પડી ગઈ, હવે કાર્બનની શૃંખલામાં વધારો થઈ ગયો, એટલે વધુ કાર્બન સંખ્યા, માત્ર આલ્ડિહાઇડ કરતાં કાર્બનની સંખ્યા વધારે હોય એવા આલ્કોહોલ મેળવવા માટે તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવો પડે. વિશિષ્ટતા શું? આલ્ડિહાઇડનું સિમ્પલ રિડક્શન કર્યું હતું ત્યારે તમને શું મળ્યું હતું? પ્રાથમિક આલ્કોહોલ. મેં તમને કીધું હતું પણ ખરા કે આલ્ડિહાઇડનું રિડક્શન કરો એટલે પ્રાથમિક જ મળે, પણ ગ્રિગ્નાર્ડ સાથે કરો તો શું થાય? દ્વિતીય. આમાં હવે એક અપવાદ છે, પછી કહું છું, પહેલાં આમ જોઈ લઈએ. હવે આ કરીએ પાછું, જેમ સેમ ટુ સેમ મેં તમને કહ્યું એમ જ કરો. આરના ઉપર લીલું છું, તમારે એક જ કરવાનું, CO બંધ તોડી નાખો અને ઓક્સિજન સાથે પ્રક્રિયકનો ધનભાર ઘટક જોડો દો, બાકી બધું એમ કીધું. જો કરું છું RCR અને બેન તોડી નાખો, તોડી નાખો એટલે ધાર આમ કર્યું અને નીચે ઓક્સિજન છોડી દીધો.
પ્રક્રિયકનો ધન વિદ્યુત ભારિત ઘટક, એનો મતલબ કે આ ધન ભારિત છે, એને આન્સર જોડી દો એમ જી એક્સ અને આર છે, બાકીની જગ્યા આવી ગયો. એના પછી એચ એસિડની હાજરીમાં HCl અને પાણી એટલે જળ વિભાજન કોણ હોય, એચ પ્લસ અને OH માઇનસ. આ OH માઇનસ આની વચ્ચે અહીં બેસી જાય, એટલે બેની વચ્ચે એટલે અહીંયા વચ્ચે અહીં બેસી જાય, તો આ એમ જી ઓ એચ એક્સ માઇનસ વન પ્લસ ટુ, આ થઈ ગયો તમારું માઇનસ. અને આખો પ્લસ વન ઘટક નીકળો છે, પ્લસ વન ઘટક નીકળ્યો તો પ્લસ વનની સાથે આવી જાય, તો નિપજ હું અહીં લખું, ચાલો આર સી આર આર અને ઓ અને એચ, કયો આલ્કોહોલ તૃતીય, કારણ કે હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો એ બાકીના ત્રણ કાર્બન સાથે જોડાયા, અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયો એક બાકીના બે કાર્બન સાથે જોડાયેલા છે, એટલા માટે આને આપણે નામ આપ્યું દ્વિતીય. આ કેવો થયો, તૃતીય. હવે થોડી વાર પહેલાં મેં તમને શું કીધું હતું, કીટોનનું જ્યારે રિડક્શન કરો ત્યારે તમને દ્વિતીય આલ્કોહોલ જ મળે, સત અહીંયા તૃતીય કેમ મળ્યો, એ જ વસ્તુ છે ને, એ સિમ્પલ રિડક્શનની વાત હતી, અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. એ ઉપરાંત પહેલાંની જેમ સેમ જ, અરે પણ તમે અહીંથી આમ તોડ્યું ને બેટા, ત્યાં જ ખબર પડી કે ગ્રિગ્નાર્ડનો આર ઘૂસી ગયો. આનો આર ઘૂસ્યો એનો મતલબ કે કાર્બનની સંખ્યા તમારી વધવાની, અને જ્યાં સીની સાથે ઓ છે ત્યાં તમારો OH ડેવલપ થવાનો છે, એટલે OH જે કાર્બન સાથે જોડાશે ને એમાં એક કાર્બન હતો, એક કાર્બન હતો ત્રીજો, તમારો ગ્રિગ્નાર્ડનો આવે છે, એટલે તમારો તૃતીય આલ્કોહોલ થાય. એટલે માતૃ કીટોનની અંદર જેટલા પણ કાર્બન હતા એની કરતાં કાર્બનની સંખ્યા વધે એવો તમારો આલ્કોહોલ અહીંયા બન્યો. ક્લિયર થયું? હવે અપવાદ શું, અપવાદ છે કયું, જો ધારો કે અહીંયા મેં એચ લીધો, અરે સર આ એટલે શું, અરે બેટા આને ઓળખતા નથી, આ કોણ છે, એચ સી એચ ઓ, એચ સી એચ ઓ, ઓકે કરતા જાઓ, તો આરની જગ્યાએ શું થશે, આર જગ્યાએ તમારો શું હતો, એચ, આરની જગ્યાએ શું હતો, એચ, તો તમારું નિપજ શું મળ્યું, નિપજ આર પછી કોણ, સી એચ અને બે ભેગું કરો તો શું થાય, સી એચ ટુ અને પછી કોણ આવ્યો, ઓ એચ. કયો આલ્કોહોલ આવ્યો, પ્રાથમિક આલ્કોહોલ. આમ નીટ અને JEEમાં ધ્યાન રાખજો, પ્રભુ સરે કહ્યું એ વસ્તુમાં પણ ધ્યાન રહે, એવું નહીં યાદ રાખતા કે આલ્ડિહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી આલ્ડિહાઇડમાંથી હંમેશા દ્વિતીયક મળે અને કીટોનમાંથી હંમેશા તૃતીયક મળે નહીં. જો તમારો આલ્ડિહાઇડ મિથેનાલ હોય, એટલે કે ફોર્માલ્ડિહાઇડ હોય, તો તમારો પ્રાથમિક આલ્કોહોલ મળે તો મળે જ ને, એમાં અહીંયા તમારો કાર્બન સાથે જોડાયેલો ઓ છે ત્યાં તમારો એચ ડેવલપ થવાનો છે, એટલે OH અહીં થવાનો છે. OH જે કાર્બન સાથે જોડાયો એ એક કાર્બન આવવાનો છે, એ કોનો છે, તમારો ગ્રિગ્નાઇડનો આવવાનો છે, એટલે તમારો એ તમારો આલ્કોહોલ જે બનવાનો છે, એ બનવાનો આલ્કોહોલ કયો થયો, પ્રાથમિક, કારણ કે ઓની બાજુમાં એચ આવ્યો, તો એચ જે OH જે કાર્બન સાથે જોડાયો એ કાર્બન બાકીના એક કાર્બન સાથે જોડાયેલો હોય, કારણ કે અહીંયા બાકીના કોઈ કાર્બન જ નહોતા, અહીંયા એક કાર્બન આવ્યો એટલે તમારો પ્રાથમિક આલ્કોહોલ થયો. આમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આલ્ડિહાઇડ અને કીટોનની પ્રક્રિયા મિથેનાલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ સાથે કરો ત્યારે તમારો આલ્કોહોલ હંમેશા પ્રાથમિક આલ્કોહોલ જ મળે. સામાન્ય રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ તો છે જ, પણ જો આલ્ડિહાઇડમાં પણ મિથેનાલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ લીધો તો તમારો આલ્કોહોલ પ્રાથમિક મળે. બાકી અધરવાઇઝ બધા જ આલ્ડિહાઇડમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે એટલે તમારો આલ્કોહોલ દ્વિતીયક જ થાય, અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જો કીટોન સાથે પ્રક્રિયા કરે તો તમારો આલ્કોહોલ તૃતીયક આલ્કોહોલ થાય. કેમ થાય એ બતાવ્યું, કારણ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આર અંદર એડ થાય છે. આમ આજે આપણે અહીંયા બેટા શું કર્યું તો કે આલ્કોહોલની મેઇન બનાવટ લીધી. આલ્કોહોલની બનાવટ કઈ કઈ રીતે, તો એક હતું આલ્કીનમાંથી, બે રીતે, કઈ રીતે, એક હાઇડ્રેશન, પાણી નાખો છો એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરીને પાણી નાખો છો એટલે કાંઈ થતું નથી, આમ કરીને તૂટી જાય એચ અને ઓએચ લાગી જાય. અને બીજું શું કરો છો, એ જ આલ્કીનનું પહેલાં હાઇડ્રોબોરેશન કરો છો, એટલે હાઇડ્રોજનને બોરોન દાખલ કરો છો, અને પછી એનું હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા ઓક્સિડેશન કરતા દ્વારા એને ઓએચની હાજરીમાં ઓક્સિડેશન કરો છો. તો બંનેમાં મૂળભૂત ઘટક તમે કયો લીધો, આલ્કીન.
બંનેમાંથી આલ્કોહોલ જ મળે છે, પણ ફરક એટલો છે, જ્યારે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન કરો છો ત્યારે માર્કોનિકોવના નિયમ અનુસાર આલ્કિનમાં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ઓએચ જોડાય છે એટલે તમારો નિપજ દ્વિતીયક આલ્કોહોલ મળે છે. જ્યારે હાઇડ્રોબોરેશન કરી પછી ઓક્સિડેશન હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીઓ એનઓની હાજરીમાં કરો છો ત્યારે તમારો વધુ હાઇડ્રોજન ધરાવતા આલ્કિનમાંના sp2 કાર્બન સાથે ઓએચ જોડાય છે અને પ્રતિમાર્કો કહી શકાય. આમાં તમે પાણી નાખતા જ નથી, આમાં તો રિયલ પાણી નાખો છો એટલે તમને હાઇડ્રેશન કહ્યું છે એટલે આમાં ડાયરેક્ટ પાણી ઉમેરાય છે. આમાં ઇનડાયરેક્ટ પણ પ્રક્રિયકને નિપજની સરખામણી કરો તો ઇનડાયરેક્ટલી પાણી ઉમેરાઈ જાય છે. પછી તો આપણું સિમ્પલ છે, શેમાંથી કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડિહાઇડ, કીટોન, એસિડ, એસ્ટર બધાનું સાડ શું રિડક્શન શું જાણ્યું. આલ્ડિહાઇડ અને કીટોન રિડક્શન કરો એટલે આલ્ડિહાઇડમાંથી પ્રાથમિક જ મળે, કીટોનમાંથી દ્વિતીયક જ મળે. એમ પાછું આગળ જોયું, એ જ આલ્ડિહાઇડને કીટોનની ગ્રિગ્નાન પ્રક્રિયા સાથે કર્યું તો આલ્ડિહાઇડમાંથી મિથેનોલ સિવાય આલ્ડિહાઇડમાંથી દ્વિતીયક મળી ગયો, કીટોનમાંથી તૃતીયક મળ્યો. અપદ્રુપ ઘટના આલ્ડિહાઇડમાં જો તમે મિથેનોલ એટલે કે ફોર્માલ્ડિહાઇડ લો તો તમને પ્રાથમિક આલ્કોહોલ મળે છે. અહીંયા આપણે એક બનાવટ પૂરી કરી, કઈ આલ્કોહોલની બનાવટ પૂરી કરી. હવે આના પછી ફરીથી પાછા મળીશું ત્યારે ફિનોલની બનાવટ લેશું. તો બેટા અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્કાર.